ભાટિયાની એપીએમસી ખાતે દ્વારકા કલ્યાણપુરના ખેડૂતોની મગફળી ખરીદીનું કેન્દ્ર શરૂ થયાના દિવસો વીતવા છતાં હજુ હજારો ખેડૂતો ધીમી પ્રક્રિયાને કારણે હેરાન પરેશાન છે એક તરફ જ્યાં સાત હજાર પાંચસો નેવું જેટલા ખેડૂતોએ કલ્યાણપુર તેમજ દ્વારકાના ખેડૂતોનું થયું છે ત્યારે હજુ એક દિવસમાં માંડ પચાસ ખેડૂતોની મગફળી લેવાઈ રહી છે ત્યારે સવાલ એ થાય છે કે બાકીના ખેડૂતોની મગફળી ક્યારે લેવાશે સ્ટાફની અછત અને કાંટા અને મજૂરીની અછત વચ્ચે આમ ખેડૂત પરેશાન છે એક તરફ દ્વારકા કલ્યાણપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે થોડી મગફળી થયેલ ખેડૂતો સારા ભાવની આશાએ ઓનલાઈન કરાવી પોતાના વારા આવશે એની રાહ જોઈ બેઠો છે ત્યારે હજુ ક્યારે ખેડૂતની મગફળી ખરીદાશે એ ચિંતાનો વિષય છે અહીંયા જોખી દઈએ અને બિલ વેલી તકે આવી જાય તો લગ્ન પ્રસંગનો અત્યારે સીઝન છે વહેલા વેલી તકે પૈસા આવે અને વેલી તકે આ નિવારણ આવે તો ખેડૂને પૈસા કામ આવે ખેત બિયાળાના દવા દારૂ અને લગ્ન પ્રસંગના નામાઠામાં બધું ભાટિયા બાજુના સિટીમાંથી વેપાર લેવાનો હોય એ પૈસા કામ આવી જાય પણ આ લોકો કંઈ ધ્યાન દઈને આ કંઈ કરતા નથી ને કંઈ ધ્યાન દેતા નથી જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા માર્કેટિંગ યાર્ડની પરિસ્થિતિ અત્યારે એવી છે બબે ત્રણ ત્રણ દિવસથી આ ખેડૂત ટ્રેક્ટર લઈને આવે છે અંદર આવવા નથી દેતા બહાર રોડ રસ્તાની વ્યવસ્થા ખોરવાય છે અંદર આવે તો જોગતા નથી ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી અને એક ખેડૂને એક ટ્રેક્ટર આવવા દે છે એક ટ્રેક્ટરના એક દિવસના બે હજાર બાવીસો રૂપિયા ટ્રેક્ટરનું ભાડું છે અંદર આવ્યા પછી કોન્ટ્રાક્ટર બબે ત્રણ ત્રણ દિવસ જોગતો નથી અને રજૂઆત વારંવાર કર્યા પછી કોન્ટ્રાક્ટર કોઈને જવાબ આપતો નથી આપ આગળથી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારો એટલે કે ખેડૂતનો અવાજ સરકાર સુધી પહોંચે અને આ ઉકેલ લે આવી ગયો એવી અમે અપેક્ષા રાખીએ છીએ તમારી પાસેથી